નમસ્કાર દર્શક મિત્રો, દિલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને હવે ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટથી દેશમાં ઘણા બધા મોટા ફેરફારો જોવા મળશે, જેની સીધી અસર તમારા ઘરના રસોડાથી લઈને તમારા ખિસ્સા પર પણ પડી શકે છે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફાર વિશે કે જે 1 ઓગસ્ટથી લાગુ થવાના છે. સૌ પ્રથમ તો એલપીજીના ભાવ વિશે આપણે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે અને હવે સુધારેલા ભાવ 1 ઓગસ્ટ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જારી કરશે. અને તાજેતરમાં જ ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા બધા ફેરફાર જોવા મળ્યા હતા, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. 1 જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં આ વખતે લોકોને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળશે તેવી આશા રાખી રહ્યા છે. તો આ સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ ATF અને CNG PNGના ભાવમાં પણ સુધારો કરતી હોય છે. નવી કિંમતો પણ 1 ઓગસ્ટ 2024ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે આના અગાઉ એપ્રિલ મહિનામાં ATF ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગૂગલ મેપ પણ 1 ઓગસ્ટ 2024થી ભારતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જિસ 70% ઘટાડવાની જાહેરાત કરી છે. તો આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરના બદલે ભારતીય રૂપિયામાં આજ પેમેન્ટ લેશે. આ ઉપરાંત રિપોર્ટ એવા મળી રહ્યા છે કે 1 ઓગસ્ટથી HDFC બેંક ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે. ખરેખર જો તૃતીય પક્ષ એપ્લિકેશન એટલે કે જે થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય છે, જેમ કે પેટીએમ છે, ફ્રી ચાર્જિસ આવા અન્ય દ્વારા HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી કરવામાં આવે છે, તો તે વ્યવહાર પર 1% ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 3,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે. 15,000 રૂપિયાથી ઓછા વ્યવહારો માટે ઇંધણના વ્યવહારો પર કોઈ પણ જાતના વધારાના શુલ્ક લાગશે નહીં, જોકે 15,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે. અને જો ઓગસ્ટ મહિનામાં તમને બેંક સંબંધિત જો કોઈ કામકાજ હોય તો ઘર છોડતા પહેલા RBIના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા બેંક હોલિડેની લિસ્ટ જોઈ લેજો, કારણ કે ઓગસ્ટમાં બેંક હોલિડે લિસ્ટ અનુસાર આખા મહિનામાં 13 દિવસ બેંકોમાં કોઈ પણ કામ નહીં થાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોના કારણે બેંકોમાં રજા રહેશે. આ રજાઓમાં 2. અને 4 શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.